નામાના મૂળ તત્વો ભાગ એક ધોરણ 12 ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં આજે આપણે જોઈશું ટૂંકા દાખલા, ભાગીદાર કે મેનેજરને કમિશન આપવાના દાખલા. દાખલા નંબર 3નો ત્રીજો, ટેક્સ્ટ બુક પેજ નંબર 31. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતને ભાગે રૂપિયા 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. મેનેજરનું કમિશન ગણવા માટે આપણી પાસે વેચણી પાત્ર નફો હોવો જોઈએ. દાખલામાં જે વિગત આપી છે તેના આધારે સૌ પ્રથમ આપણે વેચણી પાત્ર નફો શોધીશું. વિસ્મય, અભિજીત અને નફા નુકસાન અને કૃણાલના નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 3:2:4. તેમાં અભિજીતનો ભાગ છે 2/9. 2/9 પ્રમાણે અભિજીતને રૂપિયા 30,000 નફો મળે છે. તો સૌ પ્રથમ આપણે પેઢીનો વેચણીપાત્ર નફો ધારીશું. પેઢીનો વેચણીપાત્ર નફો 1 છે. તેના આધારે આપણે ત્રિયાસી મૂકીએ તો અભિજીતનો ભાગ અને નફો એવા બે હેડિંગ બાંધીશું. 2/9 પ્રમાણે અભિજીતને નફો મળે છે રૂપિયા 30,000. તો પેઢીનો નફો 1 છે ત્યારે નફો કેટલો થાય? ક્રોસ ગુણાકાર કરીશું તો 30,000 × 1 × 9/2, જે અભિજીતનો ભાગ 2/9 આપેલ છે તે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો તેની કિંમત ઉલટી થઈ જશે, 9/2 થશે. છેદ ઉડાડીશું તો પેઢીનો વેચણીપાત્ર નફો રૂપિયા 1,35,000 આવશે. આ વેચણીપાત્ર નફાને આધારે આપણે મેનેજરને કમિશન આપવાનું છે. મેનેજરને વેચણીપાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. આપણી પાસે વેચણીપાત્ર નફો આવ્યો છે 1,35,000. તેના 10% કરીએ તો × 10/600, છેદ ઉડાડીશું તો જવાબ આવશે 13,500. આ મેનેજરને રૂપિયા 13,500 કમિશન મળે. તેના જેવો જ બીજો દાખલો જોઈએ તો ઉદાહરણ 3, ટેક્સ્ટ બુક પેજ નંબર 16. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે રૂપિયા 6,600 કમિશન મળેલ છે. ત્રણેય ભાગીદારના નફાની વેચણી કરો. સૌ પ્રથમ આપણી પાસે વેચણીપાત્ર નફો જોશે, જે દાખલામાં મેનેજરને જે 6,600 રૂપિયા કમિશન મળેલ છે તેના આધારે મળશે. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે 6:2:3. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર એટલે કે વેચણીપાત્ર નફા પર 10% કમિશન મળે છે. તો સૌ પ્રથમ આપણે પેઢીનો વેચણીપાત્ર નફો ધારીશું. ધારો કે પેઢીનો વેચણીપાત્ર નફો રૂપિયા 100 છે. ત્રિરાશી મૂકીએ છીએ તો કમિશન અને વેચણીપાત્ર નફો. કમિશન 10% હોય ત્યારે વેચણીપાત્ર નફો 100 છે. તો કમિશન 6,600 હોય ત્યારે વેચણીપાત્ર નફો કેટલો થાય? ક્રોસ ગુણાકાર કરી તો 6,600 × 100/10, છેદ ઉડાડીશું તો પેઢીનો વેચણીપાત્ર નફો રૂપિયા 66,000 આવશે. આ 66,000 વેચણીપાત્ર નફાને બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં થાય. પરંતુ અહીં દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે જે છે 6:2:3. તેના આધારે 6,600ની વહેંચણી થશે. નફાની વહેંચણી બરાબર વેચણીપાત્ર નફો ગુણ્યા ભાગીદારોનો નફામાં ભાગ. બધા ભાગીદારોના નામ લખી લેવાના, જયેશ, સુરેશ અને પંકજ. વેચણીપાત્ર નફો લખીએ તો 66,000 અને 66,000 × ભાગીદારનો નફામાં ભાગ. જયેશનો ભાગ છે 6/ તેના પ્રમાણનો સરવાળો. સુરેશનો ભાગ છે 2/ નફા નુકસાનના પ્રમાણનો સરવાળો. અને પંકજનો ભાગ છે 3
છેદમાં નફા નુકસાનના પ્રમાણનો સરવાળો. નફા નુકસાનના પ્રમાણનો સરવાળો 6 વત્તા 2 વત્તા 3 બરાબર 11 થશે, એટલે બધાના છેદમાં 11 લખવાના. ત્યાર પછી છેદ ઉડાડીએ તો જયેશને ભાગે રૂપિયા 36,000 આવે, સુરેશને ભાગે રૂપિયા 12,000 નફો આવશે અને પંકજને ભાગે રૂપિયા 18,000 નફો આવશે.